ભારતે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિમાં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. સૂત્રોએ શુક્રવારે જણાવ્યું કે આઈડબ્લ્યુટીની કલમ મુજબ નોટિસ 25 જાન્યુઆરીએ સિંધુ જળ માટે સંબંધિત કમિશનરો દ્વારા આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતને આઈડબ્લ્યુટીના સંશોધન માટે યોગ્ય નોટિસ જારી કરવાની ફરજ પડી છે. 2015માં પાકિસ્તાને ભારતના કિશન ગંગા અને રાતલે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પરના તેના ટેકનિકલ વાંધાઓની તપાસ કરવા માટે તટસ્થ નિષ્ણાતની નિમણૂક માટે વિનંતી કરી હતી. 2016માં પાકિસ્તાને એકપક્ષીય રીતે વિનંતી પાછી ખેંચી લીધી અને દરખાસ્ત કરી કે મધ્યસ્થા કોર્ટ તેના વાંધાઓ પર નિર્ણય કરે. ભારતે આ મામલાને તટસ્થ નિષ્ણાતો પાસે મોકલવા માટે એક અલગ વિનંતી કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એક જ પ્રશ્ન પર એકસાથે બે પ્રક્રિયાઓની શરૂઆત અને તેમના અસંગત અથવા વિરોધાભાસી પરિણામોની શક્યતા અભૂતપૂર્વ અને કાયદેસર રીતે અસમર્થ પરિસ્થિતિનું સર્જન કરે છે. ઉત્તરાખંડના જોશીમઠમાં છેલ્લા કેટલાક સમયથી જમીન ધસી પડવાની ઘટનાઓ બની રહી છે. જોશીમઠ ઉપરાંત દેશના અન્ય શહેરો જેમ કે ઋષિકેશ, નૈનીતાલ, મસૂરી, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગમાં જમીન ધસી પડવાની ઘટનાઓ સામે આવી છે. આ શહેરો ઉપરાંત દેશના અન્ય 36 શહેરોમાં પણ જમીન ધસી પડવાની માહિતી મળી રહી છે. સાથે જ મુંબઈ અને કોલકાતામાં પણ જમીન ધસી પડવાના બનાવો સામે આવ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નહેરુનગરમાં નવનિયુક્ત કોન્સ્ટેબલોને નિમણૂક પ્રમાણપત્રો આપ્યા હતા. ગૃહ વિભાગ દ્વારા નવનિયુક્ત કોન્સ્ટેબલો માટે નિમણૂક પ્રમાણપત્ર વિતરણ અને અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવનિયુક્ત કોન્સ્ટેબલોને ભારત માતાનું સન્માન રાખવા જણાવ્યું હતું. શિવરાજ ચૌહાણે નવનિયુક્ત કોન્સ્ટેબલો પર પુષ્પવર્ષા કરી હતી. સાથે તેમણે નિવેદન આપતા કહ્યું કે પોલીસ કર્મચારીઓ યુનિફોર્મની મર્યાદાઓ ક્યારેય ભૂલશો નહીં. યુનિફોર્મ રાજ્યની સુરક્ષા માટે છે, યુનિફોર્મ ગુનેગારોને નષ્ટ કરવા માટે છે, તેમ કહી નવનિયુક્ત પોલીસ કોન્સ્ટેબલોનો જુસ્સો વધાર્યો હતો. દેશ કી સુરક્ષા કી, પ્રદેશ કી સુરક્ષા કી યે વર્દી હૈ અપરાધીઓ કો નેસ્ત નાબૂદ કરને કે લિયે, યે વર્દી હૈ નિર્બલો કો તાકત દેને કે લિયે, યે વર્દી હૈ અપરાધીઓ કો કુચલને કે લિયે, ઓર યે વર્દી હૈ તો સજ્જનો કા ઉદ્ધાર કરને કે લિયે, ઉનકો સાથ દેને કે લિયે. ઇસ પે કભી કલંક મત લગ.